अस्सलामु अलैकुम, वेलकम टू जनाब कुतुबुद्दीन मौलिम बॉयज़ प्राइमरी स्कूल। माय डियर स्टूडेंट्स, वी गो टू लर्न सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 7। आवर टॉपिक इज एसे। माय डियर स्टूडेंट्स, आई होप तमे बधाए 100 पेजनी निबंधनी नोट बनावी लीधी हशे अने तेमा एसे 1 माय बाइसिकल, एसे 2 इन अ पार्क, एसे 3 द इंडिपेन्डन्स डे लखी लीधु हशे। चलो विद्यार्थी मित्रों, हवे आपनो लास्ट एसे, एसे नंबर 4 माय फेवरेट लीडर महात्मा गांधी, आ आपनो लास्ट निबंध छे। आ आजे आपणे आनो अभ्यास करीशु। तमारे बधाए 100 पेजनी निबंधनी नोटमां इंडेक्स अनुक्रमणिकामां क्रम नंबर 4, आजनी डेट तारीख 16/10/2020, एसेनो नाम छे आपणो माय फेवरेट लीडर महात्मा गांधी। फेवरेट एटले मानीतु, माय एटले मारू, लीडर एटले नेता, मारा मानीता, मारा मनपसंद नेता जी महात्मा गांधी। આ નિબંધનો અભ્યાસ કરતા પહેલા આપણે આમાં આવતા હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, આ હાર્ડ વર્ડ્સ તમારે અંગ્રેજીની નોટમાં 5 વખત લખીને મોઢે કરવાના રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટડી કરી અભ્યાસ કરી આનો। બી ઓ આર એન, બોર્ન એટલે જન્મ। એચ આઈ એસ, હીઝ એટલે તેમના। એસ ટી યુ ડી આઈ ઈ ડી, સ્ટડીડ એટલે અભ્યાસ કરવો। આ STUDY સ્ટડીનો ભૂતકાળનું રૂપ છે। BELIEVED, બિલીવડ એટલે માનવું। TRUTH, ટ્રુથ એટલે સત્ય। NON, નોન, VIOLENCE, નોન વાયોલન્સ, અહિંસા। SIMPLICITY, સિમ્પલિસિટી એટલે સાદગી। EQUALITY, ઇક્વાલિટી એટલે સમાનતા। CELEBRATE, સેલિબ્રેટ એટલે ઉજવવું। FOUGHT, ફોટ એટલે લડ્યા। FIGHT, ફાઇટનું ભૂતકાળનું રૂપ છે, ફોટ। FREEDOM, ફ્રીડમ એટલે સ્વતંત્રતા। NATION, નેશન એટલે રાષ્ટ્ર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા એસે પર જઈએ। તમારે બધાએ સેન્ટરમાં હેડિંગ મારવાનું છે માય ફેવરેટ લીડર, મારા મનપસંદ નેતા મહાત્મા ગાંધી। પેરેગ્રાફથી શરૂ કરવાનું છે। ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869। ગાંધીજીનો જન્મ 1869માં પોરબંદરમાં થયો હતો। His father's name was Karamchand and his mother's name was Putlibai। તેમના પિતાનું નામ, જુઓ ફાધર્સ, એપોસ્ટ્રોફીએસ, એપોસ્ટ્રોફીએસ શું દર્શાવે છે? વ્યક્તિનો, વ્યક્તિ સાથે સંબંધ। ગાંધીજીનો તેમના પિતા કરમચંદ સાથે સંબંધ દર્શાવે છે। તેમના પિતાનું નામ કરમચંદ હતું અને તેમની માતાનું નામ પુતલીબાઈ હતું। હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા, તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું। હી સ્ટડીડ ઇન રાજકોટ એન્ડ ભાવનગર, તેમણે રાજકોટ અને ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો। હી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ, તે સત્ય અને અહિંસામાં માનતા હતા। હી ઓલ્સો બિલીવડ ઇન સિમ્પલિસિટી એન્ડ ઇક્વાલિટી। સિમ્પલિસિટી એટલે સાદગી, ઇક્વાલિટી એટલે સમાનતા। તે સાદગી અને સમાનતામાં પણ માનતા હતા। સેકન્ડ પેરેગ્રાફ, વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતી, આપણે 2 ઓક્ટોબરને ગાંધી જયંતી તરીકે ઉજવીએ છીએ। વી લવિંગલી કોલ હિમ બાપુ, આપણે તેમને પ્રેમથી બાપુ બોલાવીએ છીએ। હી ફોટ ફોર ફ્રીડમ,
તે સ્વતંત્રતા માટે લડ્યા હતા. વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન. આપણે તેમને રાષ્ટ્રના પિતા તરીકે બોલાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે સારા અક્ષરે આ એસે લખવાનું રહેશે. આઈ હોપ તમને આ એસેમાં વ્યવસ્થિત રીતે સમજ પડી હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અંગ્રેજીના બીજા ટોપિક પર ચર્ચા કરીશું. થેન્ક યુ.